હે ગાઈસ, વેલકમ ટુ એશિયન ઓનલાઈન. સો મિત્રો, આજે આપણે બિન સચિવાલય નો પેપર સેટ 7 લઈશું, જેનો ટોપિક રહેશે કોમ્પ્યુટર. ઓકે, સો આપણે અગાઉ 6 પેપર સેટ મૂક્યા છે અને દરેક ટોપિકને કવર કરી લીધા છે. આપણે ખાલી ગુજરાતી ગ્રામર જે છે એ નથી મૂક્યું, બાકી ઇન શોર્ટ બધા જ ટોપિકના પેપર સેટ આપણે મૂક્યા છે. સો હજુ બી આવતા રહેશે. ઓકે, પણ આ જે એટલા ટોપિક હતા એનો ઓવરઓલ કોન્સેપ્ટ જે છે તમને ખબર પડી ગઈ હશે કે હાલમાં જે લેટેસ્ટમાં એક્ઝામો જે લેવાઈ રહી છે એમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સો પૂછાય છે, બરાબર છે. સો હવે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ. સો વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલાં જે બી લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, અને વિડીયોને લાઇક આપો અને શેર કરો, ઠીક છે. સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેપર સેટ 7 કોમ્પ્યુટરનો પહેલો ક્વેશ્ચન, કે એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે. ઓકે, એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે. તેનો આન્સર છે ઓપ્શન એ, સર્ફિંગ. ઓકે, ઓપ્શન એ, સર્ફિંગ. હવે આપણે એક ક્વેશ્ચન નંબર 2 ઉપર, કે વર્ચ્યુઅલ મેમરીમાં સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. ઓકે, શેમાં સ્થિત હોય છે? તો આન્સર છે ઓપ્શન એ, રેમ. ઓકે, રેન્ડમ એક્સેસ મેમરીમાં. હવે આપણે જે ક્વેશ્ચન નંબર 3 ત્રીજા નંબરમાં છે, કે રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય. રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય. તેનો આન્સર શું આવશે? આન્સર છે પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી. ઓકે, શિફ્ટ પ્લસ ડિલીટ કી થી ફાઇલ ડાયરેક્ટ ડિલીટ થઈ જશે અને રિસાયકલ બિનમાં જશે નહીં. એ ક્વેશ્ચન નંબર 4 ઉપર, કે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી. ઓકે, તો નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો એનો આન્સર કયો આવશે? ઓપ્શન ડી, ઓરેકલ. ઓકે, ઓપ્શન ડી, ઓરેકલ. એ ક્વેશ્ચન નંબર 5 ઉપર, કે કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે. ઓકે, કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કોમ્પ્રેસ કરી નાખે છે. સો આનો આન્સર કયો આવશે? આન્સર છે ઓપ્શન એ, વિનઝિપ. ઓકે, ઓપ્શન એ, વિનઝિપ. એ ક્વેશ્ચન નંબર 6 ઉપર, કે નીચેનામાંથી કયું સાચું નથી. તો ઓપ્શન એ છે ડિલીટ કરેલી ફાઇલને રિસાયકલ બિનમાં મળે છે. ઓકે, ઓપ્શન બી છે રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે. ઓપ્શન સી છે કે ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. અને ઓપ્શન ડી છે રાઇટ ક્લિક દબાવીને એમ્પ્ટી રિસાયકલ બિન ચયન કરતાં એક વારમાં તે ક્લિયર થઈ જાય છે. તો આમાંથી કયું સાચું નથી? તો સાચું નથી એ છે ઓપ્શન સી, જે છે ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. આ સાચું નથી, બાકી જે 3 છે એ સાચા છે. ઓકે, આપણે એક ક્વેશ્ચન નંબર 7 ઉપર, કે કોમ્પ્યુટરની મેમરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, તમે આમાં જોઈ લો કે આમાં સાચો તમને કયો આન્સર લાગે છે. અને તમે આના જે આન્સર તમે ટ્રાય કરજો જાતે સોલ્વ કરવાના, ઠીક છે. અને એનો સ્કોર જે છે તમે કોમેન્ટમાં ખાસ લખજો, જે લોકો બી એને સોલ્વ કરતા હોય એ લોકો, ઠીક છે. તો આનો આન્સર કયો આવશે? આનો આન્સર છે ઓપ્શન સી. ઓકે, સૌથી મોટું છે ટીવી, એના પછી આવે જીબી, પછી આવે એમબી અને પછી આવશે કેબી. ઓકે, હવે આપણે આ ક્વેશ્ચન નંબર 8 ઉપર, કે કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય. કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય, તો શું કહેવાશે? તેનો આન્સર છે ઓપ્શન બી, VDU. ઓકે, VDU. એ ક્વેશ્ચન નંબર 9માં, કે કોમ્પ્યુટરમાં USBનું પૂર્ણ રૂપ શું છે. ઓકે, એનું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્યુટરમાં USBનું પૂર્ણ રૂપ શું છે? તો શું આવશે USBનું પૂર્ણ રૂપ? તો એ છે ઓપ્શન બી, યુનિવર્સલ સિરિયલ બસ. ઓકે, ઓપ્શન બી, યુનિવર્સલ સિરિયલ બસ. આપણે જે ક્વેશ્ચન નંબર 10માં, કે નેશનલ એરોનોટિકલ લેબોરેટરીઝ બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવેલું, તેનું નામ શું હતું? રિપીટ, નેશનલ એરોનોટિકલ લેબોરેટરીઝ બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવેલું, તેનું નામ શું હતું? તેનું નામ શું આવશે? તો એ છે ઓપ્શન સી, ફ્લો સ્લોઅર. ઓકે, ઓપ્શન સી, ફ્લો સ્લોઅર. તમને આ રીતે બી પૂછી શકે છે કે ફ્લો સ્લોઅર જે છે એ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું, બરાબર છે? તો તમને યાદ રાખવાનું છે નેશનલ એરોનોટિકલ લેબોરેટરીઝ દ્વારા, ઠીક છે. તો બે રીતે ક્વેશ્ચન આના આવી શકે છે, તો તમને એ રીતે આના યાદ રાખવાનું. આપણે આવી જઈએ છીએ ક્વેશ્ચન નંબર 11માં, સોરી, આમાં જે 10માં છે ને એની અંદર એનો છે સોલ્વર છે. ઓકે, ફ્લો સોલ્વર, નોટ સ્લોઅર. આ થોડું કંઈક સુધારી લેજો. એનો સ્પેલિંગ આવશે SOLVER. ઓકે,
ફ્લો સોલ્વર છે, એમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક છે તો એ જોઈ લેજો થોડુંક. હવે આપણે એક ક્વેશ્ચન નંબર 11માં એ છે, અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કોમ્પ્યુટર અનુપમ અમેય, ઓકે, ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓકે, અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કોમ્પ્યુટર અનુપમ એમેય ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું છે, તો કોના દ્વારા? તેનો છે ઓપ્શન એ બાર્ક, BARC, કે બાર્ક દ્વારા એને વિકસાવવામાં આવ્યું છે. આપણે ક્વેશ્ચન નંબર 12માં કે નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી, કે નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી, તો આન્સર આવશે ઓપ્શન એ વિન્ડોઝ NT. ઓકે, વિન્ડોઝ NT. આપણે જે ક્વેશ્ચન નંબર 13 કે જાણી જોઈને કોમ્પ્યુટર વાયરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે? ઓકે, જાણી જોઈને કોમ્પ્યુટર વાયરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે? તો કયો આવશે? તો એ છે ઓપ્શન સી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. ઓકે, ઓપ્શન સી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. આપણે આજે ક્વેશ્ચન નંબર 14માં કે કોમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટાના સંદર્ભમાં બાઇટ એટલે શું? ઓકે, કોમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટાના સંદર્ભમાં બાઇટ એટલે શું? તો એનો આન્સર છે ઓપ્શન બી, બાઇટ એટલે કે જેની સાથે કોમ્પ્યુટર કાર્ય કરે છે અને સામાન્ય રીતે 8 દ્વિઅંકીઓનો સમૂહ છે. ઓકે, સો એનું બાઇટની વ્યાખ્યા થઈ જાય છે. આપણે આજે ક્વેશ્ચન નંબર 15માં કે વર્લ્ડ વાઇડ વેબ WWW નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવેલ? ઓકે, વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો? તો આનો આન્સર છે ઓપ્શન ડી, ટીમ બર્ન્સલી. ઓકે, ટીમ બર્ન્સલી. આપણે જે ક્વેશ્ચન નંબર 16માં કે કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? ઓકે, કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? તો શું કહેશે એને? ઓપ્શન સી હોમ પેજ. ઓકે, હોમ પેજ કહે છે. આપણે જે ક્વેશ્ચન નંબર 17માં કે કોમ્પ્યુટર કયા બે આંકડાઓ ઓળખે છે? કોમ્પ્યુટર કયા બે આંકડાઓ ઓળખે છે? તો આન્સર આવશે આનો સી, 0 અને 1. ઓકે, 0 અને 1. આપણે જે ક્વેશ્ચન નંબર 18 કે મોડેમનું પૂરું નામ શું છે? કે મોડેમનું પૂરું નામ શું છે? તો શું આન્સર આવશે આનો? આન્સર છે ઓપ્શન સી, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ઓકે, ઓપ્શન સી, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. આપણે જે ક્વેશ્ચન નંબર 19માં કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ આવશે? તો એ છે ઓપ્શન બી, F7. ઓકે, જે ઓપ્શન બી, F7. આ એક ક્વેશ્ચન નંબર 20માં કે MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર કયો આવશે? આન્સર છે ઓપ્શન ડી, સ્લાઇડ શો અને હાઈડ સ્લાઇડ. ઓકે, સ્લાઇડ શોમાં જઈને હાઈડ સ્લાઇડ. હવે છે 21, ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? કે ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો કઈ આવશે? છે ઓપ્શન બી, રાઇટર. ઓકે, ઓપ્શન બી, રાઇટર. હવે છે ક્વેશ્ચન નંબર 22 કે XML નું પૂરું નામ શું છે? XML નું પૂરું નામ છે ઓપ્શન એ એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, XML નું પૂરું નામ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. હવે છે ક્વેશ્ચન નંબર 23 કે GUI નું પૂરું નામ શું છે? GUI નું પૂરું નામ છે ઓપ્શન એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઓકે, ઓપ્શન એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે છે ક્વેશ્ચન નંબર 24 કે એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? આઈ રિપીટ, કે એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તેનો આન્સર આવશે ઓપ્શન એ, હાઇપરલિંક. ઓકે, એનો આન્સર આવશે ઓપ્શન એ, હાઇપરલિંક. ક્વેશ્ચન નંબર 25 છે કે નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? તે આવશે ઓપ્શન ડી, માય એકાઉન્ટ. ઓકે, ઉપરોક્ત ત્રણેય જોવા મળે છે, માય એકાઉન્ટ જે છે એમાં જોવા મળતું નથી. હવે આવે છે ક્વેશ્ચન નંબર 26 કે ઇન્ટરનેટ એક્સપ્લોરર
ઓપ્શન એ છે કે તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે, ઓપ્શન બી છે કે તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે, ઓપ્શન સી છે કે વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે, અને ઓપ્શન ડી છે આપેલા તમામ. તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. ઠીક છે, હવે છે ક્વેશ્ચન નંબર 27 કે સક્રિય વિન્ડોઝને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે. સક્રિય વિન્ડોઝને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે, એ છે CTRL F4, કંટ્રોલ F4. ઓકે, હવે છે ક્વેશ્ચન 28 કે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે. નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે, તો શું આવશે એમાં, એ છે .txt. ઓકે, .txt. હવે આવે છે ક્વેશ્ચન નંબર 29 કે MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો. ઓકે, MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો, તેનો આન્સર છે ઓપ્શન બી 1985. ઓકે, ઓપ્શન બી 1985. હવે છે ક્વેશ્ચન નંબર 30 કે 1024 બિટ્સ. ઓકે, 1024 બિટ્સ બરાબર કેટલા થાય, તો 1 KB, બી છે 1 MB, સી છે 1 TB કે ડી છે 1 પણ નહીં. તો આનો આન્સર આવશે ડી, 1 પણ નહીં, કેમ કે 1024 બિટ્સ બરાબર 128 બાઇટ્સ થશે, બરાબર છે. સો આ ધ્યાન રાખજો. ઓકે, 1024 બિટ્સ બરાબર 128 બાઇટ્સ થાય છે, એટલે આનો આન્સર 1 પણ નહીં આવશે. આવે છે ક્વેશ્ચન નંબર 31 કે WAN નું પૂરું નામ લખો. ઓકે, WAN નું પૂરું નામ શું આવશે, તો એ છે વાઇડ એરિયા નેટવર્ક, ઓપ્શન સી. ઓપ્શન સી, વાઇડ એરિયા નેટવર્ક. હવે છે ક્વેશ્ચન નંબર 32 કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી, તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, કિંગ. ઓપ્શન ડી, કિંગ. હવે છે ક્વેશ્ચન નંબર 33 કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. ઓકે, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે, તો કયો આવશે 33નો છે ઓપ્શન એ, URL. ઓકે, URL. હવે જે ક્વેશ્ચન નંબર 34 કે ઈમેલમાં CC અર્થ શું છે. ઓકે, ઈમેલમાં CC નો અર્થ શું છે, તેનો આન્સર શું આવશે, આન્સર છે ઓપ્શન સી, કાર્બન કોપી. ઓકે, ઓપ્શન સી, કાર્બન કોપી. હવે જે ક્વેશ્ચન નંબર 35 કે ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, તો એ છે ઓપ્શન ડી, એપલ. ઓકે, એપલ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. હવે જે ક્વેશ્ચન નંબર 36 કે વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ઓકે, વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, તો આન્સર આવશે ઓપ્શન ડી, એક્સેસ. આન્સર આવશે ઓપ્શન ડી, એક્સેસ. ક્વેશ્ચન નંબર 37 છે OCR નું પૂરું નામ. OCR નું પૂરું નામ છે ઓપ્શન એ, ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશન. ઓકે, ઓપ્શન એ, ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશન. ક્વેશ્ચન નંબર 38 છે કે PDFનો અર્થ થાય છે. ઓકે, PDFનો અર્થ થાય છે, PDFનો અર્થ શું થશે, તો ઓપ્શન સી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એટલે PDFનું ફૂલ ફોર્મ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પછી ક્વેશ્ચન નંબર 39 કે ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ખાલી જગ્યા થાય છે. ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ખાલી જગ્યા થાય છે, તો થશે ઓપ્શન એ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઓકે, ઓપ્શન એ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ક્વેશ્ચન નંબર 40 છે કે CPUનું પૂરું નામ. આ તો ઇઝી જ છે. ઓકે, CPUનું પૂરું નામ શું આવશે, તો એ છે ઓપ્શન સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, ઓપ્શન સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સો મિત્રો, આજ માટે આટલું આપણે 40 પ્રશ્નો લીધા છે કોમ્પ્યુટરના. સો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ આપણે. ત્યાં સુધી બાય, હેવ એ નાઇસ ડે, બેસ્ટ ઓફ લક.